બદલાતા સમય સાથે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ પણ હવે અદ્યતન બન્યું છે જેમાં રાજ્યની એસટી ડેપોમાં મુસાફરોની કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ડેપોમાં જ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અત્યારે બદલાતા સમયની સાથે ગુજરાત રાજ્ય સહિત દરેક જિલ્લાના એસટી ડેપોમાં વિવિધ પ્રકારની અદ્યતન સવલતો ઊભી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરહદી વિસ્તાર થરાદ ખાતે બનાવવામાં આવેલ નવા એસટી ડેપોમાં મુસાફરોને અગવડતા ના પડે તે માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે આ વિવિધ સવલતો ઊભી કરવામાં આવી છે જેમાં મુસાફરો શાંતિથી બેસી શકે તે માટે બેન્ચ અને પંખા તેમજ પાણીની પરબ સહિત અનેક સુવિધાઓ છે પરંતુ આ સુવિધાઓમાં કેટલીક સુવિધાઓ સમાન સાબિત થઈ રહી છે એસટી ડેપોમાં બનાવવામાં આવેલ સુવિધાયુક્ત ઉપહાર છેલ્લા બે ત્રણ મહિનાથી બંધ હાલતમાં છે તેથી સરકાર દ્વારા ફાળવવામાં આવતા લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે જોકે થરાદ એસટી ડેપોમાં રાજસ્થાન મહારાષ્ટ્ર અમદાવાદ બાડમેરથી મોટા પ્રમાણમાં મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે થરાદ એસટી ડેપોમાં આવેલું એસટી કેન્ટીન બંધ હાલતમાં હોવાથી મુસાફરોને ચા પાણી નાસ્તા જેવી અનેક વસ્તુઓ મળતી ના હોવાને કારણે મુસાફરોની મુશ્કેલી થઈ રહી છે તેથી થરાદ એસટી ડેપો અને જિલ્લા એસટી ડેપો વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે થરાદ એસટી ડેપોનું ઉપહાર ગૃહ ચાલુ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે